વેલકમ બેક. રાજ્યમાં મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી છે. 11મી અને 12મીએ મગફળીની ખરીદી નહીં થાય. ખેડૂતોને ખરીદી માટે SMS નહીં કરવામાં આવે. કમોસમી વરસાદ થતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદને પગલે મગફળીના જથ્થાને સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા ન હોવાને કારણે 11મી અને 12મીએ મગફળીની ખરીદી નહીં કરવામાં આવે. ખેડૂતોને આ બે દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારના મેસેજ નહીં કરવામાં આવે. જે રીતે વરસાદ પડી રહ્યો છે તેના કારણે યાર્ડમાં ખેડૂતોની મગફળીને વધારે નુકસાન ન થાય તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. સહયોગી ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ વિગત સાથે. ગીતા, 11 અને 12મી તારીખે મગફળીની ખરીદી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, શું જાણકારી છે? ખેડૂતોને આંગેની જાણ કેવી રીતે કરવામાં આવશે? ખાસ કરીને જે ખેડૂતોએ મગફળીના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય છે તેને તેની મગફળી લઈને ક્યારે વેચવા આવવું તે માટેના મેસેજીસ જે છે તે વિભાગ દ્વારા કરવામાં આવતા હોય છે, અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા કરવામાં આવતા હોય છે. પરંતુ ગઈકાલથી જ આ પ્રકારના SMS બંધ કરવામાં આવ્યા છે. એનો સીધો મતલબ છે કે ખેડૂતોએ ખરીદી માટે નથી આવવાનું. આમાં પ્રક્રિયા એવી હોય છે કે જે ખેડૂતોને મેસેજ જાય વેચાણ માટેના તેઓએ યાર્ડ ઉપર જવાનું હોય છે, પરંતુ મેસેજ જવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. એટલે એક ખેડૂતો માટે સ્પષ્ટ મેસેજ છે કે વાતાવરણને લઈને, કમોસમી વરસાદને લઈને જે પરિસ્થિતિ ઉભી થઈ છે તે દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની ખરીદી નહીં કરવામાં આવે. જી જી બિલકુલ ગીતા, આભાર આપનો તમામ જાણકારી માટે.